નમસ્કાર દર્શક મિત્રો બી એન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે નિષ્ઠા રાજપૂત આજના સમાચારમાં વાત કરીએ તો ડાંગ જિલ્લામાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા ગુજરાત રાજ્યના દુકાનદારો રાજ્યના દુકાનદારો મૃતક દુકાનદારના પરિવાર બહારે ત્રણ લાખ એક હજારનો ચેક આપી માનવતા દાખવી આજરોજ ડાંગ જિલ્લાના આવા તાલુકામાં આવેલ માળ ગામના મૃતક દુકાનદાર સ્વ સાલેમભાઈ ગાવિતના પીડિત પરિવારની મુલાકાત લઈ ગુજરાત રાજ્ય સસ્તા અનાજના દુકાનદારોએ ઉઘરાની કરી ફૂલફૂલની પાખડી આર્થિક મદદરૂપે રૂપિયા ત્રણ લાખ એક હજારનો ચેક આપી મદદરૂપ થયા હતા ઉલ્લેખનીય છે કે ડાંગના માળ ગામના દુકાનદાર કોઈક કારણોસર આત્મહત્યા કરી લીધી હતી અને તેમના પત્ની પણ લગભગ બે વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા હતા જેના કારણે તેમનું ત્રણ વર્ષનું બાળક મા બાપના છત્રછાયા વિનાનું થઈ ગયું છે જેની નોંધ સમગ્ર ગુજરાત રાજ્યના દુકાનદારોએ લીધી હતી જેના ભાગરૂપે આજે તારીખ છ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ડીએસઓના ઉપસ્થિતિમાં રાકેશ શાહ નીલેશ પટેલ મહિપતસિંહ રમેશભાઈ ગોસ્વામી અનિલ ભાલાની અનકભાઈ ખુમાન કિરીટભાઈ ખાચર રાજવા જીતેન્દ્રભાઈ જેતપુર ઉપરોક્ત તમામ દુકાનદારો ડાંગ જિલ્લાના પીપલીયામાળ ગામે આવી પીડિત પરિવારને ત્રણ લાખ એક હજારનો ચેક આપી મદદરૂપ થયા હતા આ રકમ ટૂંક સમયમાં મૃતક સ્વ સાલેમભાઈ ગાવિતના પુત્ર શ્રેયસભાઈ સાલેમભાઈ ગાવિતના એકાઉન્ટમાં એફડી કરી આપવામાં આવશે જેથી ભવિષ્યમાં આ મદદ બાળકના વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ